યાત્રાધામ દ્વારકામાં આવેલા આસામના સંખ્યાબંધ યાત્રિકોની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા હતા. યાત્રિકોને ફૂડ પોઈઝનિંગ થયાનું નિદાન થયું હતું. એક યાત્રીનું મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે, તેમજ 8 યાત્રીને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર જીટી પંડ્યા દ્વારા આસામના અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવ્યું છે, તેમજ જામનગરમાં દાખલ યાત્રિકો સાથે સરળતાપૂર્વક સંવાદ સાધવા માટે જામનગર એરફોર્સમાં ફરજ બજાવતા એક આસામના વતની એવા કર્મચારીની પણ મદદ લેવાઈ હોવાની માહિતી છે. જામનગરમાં જડેશ્વર પાર્ક વિસ્તારમાં વોકડો બંધ થઈ જવાથી જળભરાવની સમસ્યાને પગલે સ્થાનિક મહિલાઓ દ્વારા આ મુદ્દે મેયર વિનોદભાઈ ખીમસુરિયાને આવેદન પાઠવાયું હતું. મારું નામ ભાવના રાવલ છે, હું જડેશ્વર પાર્ક સોસાયટીમાં રહું છું. આજરોજ અમે જડેશ્વર પાર્ક સોસાયટીમાં પાછળના ભાગે જે વોકડો નીકળેલો હતો, જે 15 વર્ષથી વોકડો ચાલુ હતો, એ અત્યારે બંધ કરી દેવામાં આવેલો છે. એમાં અમુક સરકારી કામકાજ ચાલુ છે અને ત્યાં આજુબાજુમાં જે સોસાયટીવાળા રહે છે એમણે પણ પોતાનું થોડોક સામાન ને કચરો ને એવું વેસ્ટેજ ત્યાં નાખી અને વોકડો બંધ કરી દીધેલો છે, જેને કારણે એ નિકાલની જે પાણીની વ્યવસ્થા હતી એ હવે બધું પાણી બંધ થઈ જવાથી જડેશ્વર પાર્ક સોસાયટીમાં પાણી આવેલું છે. અત્યારે પાણી આવવાથી ત્યાં રહેતા 3000 થી 4000 લોકોના ઘરમાં પાણી આવેલું હોવાથી તેમની કન્ડિશન એટલી બધી ખરાબ છે કે જેથી આ માટે અમે રજૂઆત કરવા માટે મેયરશ્રી સમક્ષ આજે આવેલા હતા. એમણે કહેલું છે કે એ આ તાત્કાલિક ધોરણે છે આ કંઈક નિકાલ કરશે, તો બસ અમે આ જ પ્રશ્ન છે એને વ્યવસ્થિત રજૂઆત કરેલ છે, એનું તાત્કાલિક નિરાકરણ થાય અને ત્યાં પાછળ જે દબાણ છે ગેરકાયદેસર એ હટાવી લેવાય અને વોકડો ફરીથી ચાલુ કરી દે, અથવા તો એની પાણીની નિકાલની કોઈ સારી એવી વ્યવસ્થા કરી દે કે જેથી ભવિષ્યમાં છે આ પાણીનો પ્રશ્ન અમને ન આવે અને જડેશ્વરના લોકો સારી રીતે રહી શકે, બસ આટલી જ અપેક્ષા છે. સૌ પ્રથમ તો જામનગર પોલીસ તરફથી આપ સૌને આજથી શરૂ થતા 9 દિવસના નવરાત્રિના પર્વની હાર્દિક શુભકામના. આજથી નવરાત્રિનો જે તહેવાર છે એ શરૂ થઈ રહ્યો છે, તો એના માટે ગુજરાત પોલીસ એકદમ કટિબદ્ધ છે અને એમાં જામનગર પોલીસ પણ, કે કહેવાય કે ગરબા પણ થાય અને ગરિમા પણ જળવાય, એટલે કે શક્તિ સાથે સુરક્ષા. તો અમુક જે કહેવા માંગીશ કે ખાસ જે બહેનો દીકરીઓ તૈયાર થઈને ગરબા રમવા જતી હોય છે પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે, તો કંઈ પણ પીધા કે ખાધા પછી કોઈ એવી તબિયત બગડે તો તરત જ સતર્કતા દર્શાવી પોલીસ અથવા ડૉક્ટરનો તમારે સંપર્ક કરવો. રાતના સમયે કોઈ સુમસાન રસ્તે જવાનું ટાળવું અને એમાં પણ જો વાહન ન મળે તો તુરંત જ 100 નંબર કે 181 ઉપર ફોન કરીને તમે અમારી પાસેથી હેલ્પ માંગી શકો છો. ગરબાના ગ્રાઉન્ડ ઉપર રમવા જાઓ ત્યારે કોઈ અજાણી વ્યક્તિઓ તમારી આજુબાજુ ન રમે એ રીતની તમારે ધ્યાન રાખવું, એની તકેદારી જાળવવી, અને મુશ્કેલીના સમયમાં તમારા ફોનથી પર્સનલ લોકેશન છે એ પોલીસ અથવા તમારા નજીકના કોઈ પણ વ્યક્તિ છે એની સાથે શેર કરીને રાખવું. અજાણી વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારની પર્સનલ ઇન્ફોર્મેશન છે એ શેર ન કરવી. અને ક્યાં ગરબા રમવા જાઓ છો, કોની સાથે જાઓ છો, એ તમારા ઘરના વ્યક્તિ છે, નજીકના જે સગાવાલા છે એમને ખાસ કહેવું. અને તમારી કોઈ પણ પ્રકારની કિંમતી વસ્તુ છે, ઘરેણા છે, એને સાથે રાખવાનું કે સાથે લઈ જવાનું ટાળવું. અને ખાસ તો કે જામનગર પોલીસ તરફથી જામનગર જે નવરાત્રિ છે એના બંદોબસ્ત સ્વરૂપે નવરાત્રિમાં સુરક્ષાના ભાગરૂપે જે તમામ તૈયારીઓ થઈ છે એની અંદરની એક તૈયારી છે કે આપણી અમારી જામનગર પોલીસની શી ટીમ. શી ટીમ એટલે કે જે મહિલા પોલીસ અમારી કર્મચારી છે એ એમના ટ્રેડિશનલ ડ્રેસની અંદર ગરબાના ગ્રાઉન્ડમાં જે લોકો ગરબા ગાય છે એની સાથે ગરબા લેતી હશે ત્યાં હશે, કે જેથી કરીને કોઈ પણ પ્રશ્ન ઊભો થાય તો તે ત્યાં જ ટેકલ કરી શકે. અને આ અમારી જે શી ટીમ છે એની સાથે અમારા જે કોઈ જેન્ટ્સ કર્મચારી છે એ પણ એક ટ્રેડિશનલ ડ્રેસમાં હશે, એ હું માહિતી અહીંયાથી આપું છું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.